તો રાજ્યમાં જ્યાં મેઘરાજા વરસ્યા ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાય વરસાદના વિરામ બાદ પણ હજુ મુશ્કેલીના પાણી નથી ઓસર્યા ખંભાતના ઉંદેલ ગામે વરસાદી વિરામના દિવસ બાદ પણ જળબંબાકારની ગામના ખેતરોમાં પાણી ભરાયેલા છે સોનારીયા વિસ્તારના ઘરોમાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે તો પાસે આવેલા જલુંદ ગામમાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી ગ્રામજનોનું કહેવું છે કે પશુઓનો ઘાસચારાથી લઈ ડાંગરના પાક પર પાણી ફરી વળ્યા છે તંત્ર દ્વારા કોઈ મદદ કે પાણી નિકાલની વ્યવસ્થા ન કરાતા આ સ્થિતિ સર્જાયા હોવાનું આક્ષેપ છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના અંતરિયાળ વિસ્તાર ઉંદેલ ગામ ને આ સોનારિયા વિસ્તારમાં પહોંચ્યું છે વરસાદને બંધ થયે પાંચ દિવસ થયા હજી બી જળ બંબાકારની સ્થિતિ હું ચોક્કસ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે સોનારિયા વિસ્તાર છે ઉંદેલનો લોકોના ઘરોમાં હજી પણ પાણી ઉતર્યા નથી જ્યાં જુઓ ત્યાં પાણીની પાણીની સ્થિતિ છે સર્વત્ર જળ બંબાકાર આ લોકો જે આ મકાનના માલિકો છે બિચારા લાચારીમાં હજી પણ દેખાય છે ઘરની બહાર ઉભા છે એમના પરિવારના સભ્યો અહીંયાથી સ્થળાંતર એમના સગાવાલાને ત્યાં કરી કરી ગયા છે ચોક્કસ દેખાય છે કે અહીંયા ટ્રાન્સપોર્ટેશન માટે એમણે માત્ર ટ્રેક્ટર એક સહારો છે પાછળ દ્રશ્યમાં ઘાસચારો બી દેખાય છે પશુઓનું ઘાસ જે છે પલળી ગયું છે એટલે ચોક્કસ કહી શકાય કે વરસાદે ખૂબ ભારે તારાજી આ વિસ્તારમાં સર્જી છે અહીંયા જ્યાં જુઓ ત્યાં પાણીની સ્થિતિ છે લોકો હાલ કે પાણીમાં અહીંયા જોઈ શકાય છે દ્રશ્યમાં વ્યવસ્થા કોઈ નક્કર અહિયાં લીધા નથી સ્થાનિકો ઘણા બધા ત્રસ્ત છે લગભગ પાંચસો જેટલા પરિવારો આ સોના વિસ્તારમાં અહીંયા વસવાટ કરે છે મુખ્ય વ્યવસાય ખેતી છે એટલે ચોક્કસ કહી શકાય કે ખેતી પર આધારિત જીવન નિર્વાહ કરતા લોકો છે એમની ડાંગર પણ ડૂબી ગઈ છે એમની જે મહામૂલો પાક જે છે ડાંગરનો એ પણ ડૂબી ગયો છે ખૂબ ગંભીર પરિસ્થિતિ ત્યારે ન્યૂઝ એટીન ગુજરાતી આ લોકોની વાંચા આપવા માટે આ લોકોની જે વેદના છે એને વાંચા આપવા માટે આ અંતરિયાળ વિસ્તાર મુદેલના સોનારે વિસ્તારમાં પહોંચ્યું છે આપણી સાથે અહીંયા મુદેલ જે ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે પોતે ચૂંટાયેલા સભ્યો છે છે આપણે એમને પૂછીએ શું નામ છે તમારું શાકીરભાઈ શું સમસ્યા શું છે સમસ્યા લગભગ સાતેક દિવસથી વરસાદ પડ્યો ત્યારથી આ પાણી ભરાયા છે આજ દિન સુધી કોઈ તંત્ર ધ્યાન આવે છે પણ કોઈ ધ્યાન પર દોરતું નથી પાંચસો થી છસો લોકો પોત પોતાના સગા વાળા કેમ સર્જાય પાણી નો કોઈ નિકાલ જ નથી ઉંદેલ ગામમાં કોઈ તંત્ર ધ્યાન ઉપર દોરતું નથી તમે ક્યાં ક્યાં રજૂઆત કરી અમે રજૂઆત કરીએ ફાઇલ બનાવેલી છે પંચાયત દ્વારા પણ આજ દિન સુધી કોઈ નિકાલ થયો નથી તો આ ગ્રામ પંચાયત ના કહેવું છે કે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆતો થઈ છે સરકારી વહીવટી છે આ વરસાદી નિકાલની આ આ દિન સુધી કોઈ લીધા જનક જાગીરદાર ગુજરાતી ઉંદેલ તરફ દ્રશ્યો આપજે જોઈ રહ્યા હતા આણંદના ખંભાત ના દ્રશ્યો છે એક ગામની આસપાસના ઉંદેલ સહિતના વિસ્તારોમાં પણ એ જ પરિસ્થિતિ છે કે જ્યાં જળ જમાવ થઈ ગયું છે અને સૌથી વધારે મહત્વ એ છે કે હજી પણ પાણી ઓસરી નથી રહ્યા ભરૂચથી મોટા સમાચાર મળી રહ્યા છે ભરૂચના વાલિયામાં સોળ ઇંચ વરસાદ બાદ કીમ નદીમાં ઘોડાપુર આવ્યું છે તૃણા ગામેથી પસાર થતી કીમ નદી રોડ પર વહેતી જોવા મળી છે તૃણા ગામના અઘોરેશ્વર મંદિર આશ્રમમાં જવાનો માર્ગ ડૂબી ગયો છે નદીના કિનારે આવેલા નાના મંદિરો પાણીમાં જળમગ્ન થયા છે તો ગામમાં કમર પાણી પણ જોવા મળ્યા છે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે સોળ ઇંચ વરસાદ આવી ગયો છે તેના કારણે પરિસ્થિતિ ભરૂચની બધી બત્તર જોવા મળી રહી છે ગ્રામજનો રાહ જોઈ રહ્યા છે આ રસ્તાથી પસાર થવા માટેની પરંતુ જે રીતના જળસ્તર છે રાહ લાંબી હોઈ શકે છે સુરતના માંગરોળના વાંકલથી નાંદોલ જતા માર્ગ પર ફરી ધોવાણનું થયું છે ફરી એક વખત જે રસ્તાની પરિસ્થિતિ છે છે તે હતા થઈ પાણીના તો પ્રવાહને લઈ સંપૂર્ણ રોડ ખોદાઈ ગયો છે વિશાળકાય ખાડો પડતા મોટી દુર્ઘટના થવાની શક્યતા સ્થાનિકો સેવી રહ્યા છે નાંદોલા ગામ પાસે કોઝવે પર પાણીનો પ્રવાહ વહેતો થયો હતો અગાઉ તંત્રએ ખાડા પૂરી સંતોષ માન્યો હતો ભરૂચ જિલ્લાના ગામડાઓને જોડતો આ માર્ગ ક્ષતિગ્રસ્ત થતા સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા છે

રોડા છાડો નાખીને કરવી નહીં પ્રોપર કામગીરી કરશો તો જ એની સમસ્યાનો નિકાલ આવશે નહીં તો ફરીથી આ રોડ બેસી જશે એટલા માટે પાઇપ બનાવવા માટે લોકો આપ્યો છે જે એસએસ એસએસનો એ પાઇપ બનીને આવી જાય પછી પ્રોપર કામગીરી લોકો પૂરી કરશે એવું કહેવામાં આવ્યું છે બનાસકાંઠાના ડીસામાં પ્રજાપતિ નગરમાં ગટરની સમસ્યાને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો અનેક અરજી છતાં પાલિકાએ કામગીરી ન કરતા લોકોએ જાતે ગટર સાફ કરવાનો વારો આવ્યો પાલિકાએ સાફ સફાઈ ન કરતા આખરે કંટાળેલા વ્યક્તિએ ગટરમાં ઉતરી જાતે ગટર સાફ કરી સ્થાનિકોનું કહેવું છે કે ગટર સ્ટ્રીટ લાઇટ બાબતે તેઓ અનેક રજૂઆતો કરી ચૂક્યા છે કોઈ વ્યક્તિ ધ્યાન આપતું નથી ચૂંટણીમાં ટોળામાં લોકો આવતા સમસ્યા આવે ત્યારે ફરકતા પણ નથી અરજી આપી છે નગરપાલિકામાં કોઈ સાંભળવા તૈયાર નથી અમારું અને આ ગટર ભરાઈ ગયું છે અમારે બહુ તકલીફ પડે છે કચરો બહુ ભરાઈ ગયો છે અને જાતે કાઢવો પડે નગરપાલિકા વેરા વસૂલવામાં તૈયાર છે નગરપાલિકા વેરા લઈ લે છે સ્ટ્રીટ લાઇટ બંધ છે કોઈ સાંભળતું નથી અમારા કોર્પોરેટર પણ કોઈ હોભાળવા તૈયાર નહીં ઓટ લેવા આવે છે પણ સાંભળવા નથી આવતા ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાનો વેરો સમયસર ભરો છે કોઈનું લેણું બાકી નથી સતત અમને કોઈ સુવિધા મળતી નથી સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પેલા ચાંદીપુરા વાયરસની વાયરસ કોઈ છોકરાને ચેપ લાગે તો તેની સરકાર જવાબદારી મોટી મોટી જાહેરાતો કરે તો એની જવાબદાર કોણ રહેશે કચ્છથી સમાચાર કચ્છમાં અતિવૃષ્ટિને કારણે બંને વિસ્તારના સરગ્રસ્ત માલદારીઓને વિનામૂલ્યે વન વિભાગ દ્વારા ઘાસ વિતરણ કરાશે પ્રતિદિન ચાર કિલો પશુ પશુધીઠ અને માલદારીઓના કુટુંબ દીઠ પાંચ પશુઓની મર્યાદામાં ઘાસ આપવામાં આવશે હાલમાં કચ્છ બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં વન વિભાગના હસ્તકના ગોડાઉનમાં ત્રીસ લાખ કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે સરકારના પરિપત્ર મુજબ ઘાસનું વિતરણ કરાશે લાભાર્થીઓને નજીકના વન વિભાગના ઘાસના ગોડાઉનમાંથી ઘાસ અપાશે ઘાસ ઘાસકાર્ડ મામલતદાર કચેરીથી સ્થાનિક સરપંચો સાથેના સંપર્ક થકી આપવામાં આવશે કુલ પાંચ મહત્તમ પાંચ પશુ એક ઘાસ દરરોજના ચાર કિલો લેખે એક અઠવાડિયા સુધીનો ઘાસ નો જથ્થો એટલે એક કાઢ ઉપર એવું કહી શકીએ કે એકસો ને ચાલીસ કિલોગ્રામ ઘાસ નો જથ્થો એક સાથે વિતરણ કરવામાં આવશે જે બી કાઢ ઇશ્યુ થશે એ સ્થાનિક નજીકના જે ઘાસ ગોડાઉન છે ત્યાંથી એ ઘાસ વિતરણ કરવામાં આવશે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કચ્છની મુલાકાત કરી ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત કરી કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે વાતચીત કરી માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને થયેલ નુકસાન અંગે ચર્ચા કરશે માંડવી ખાતે રાત્રિ રોકાણ કરી આવતીકાલે અબડાસાની મુલાકાત લેશે શક્તિસિંહ ગોહિલ કચ્છ જિલ્લામાં થયેલ નુકસાન તેમજ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્ય સરકારને રજૂઆત કરશે બનાસકાંઠાના થરાદમાં દેશની પ્રથમ માટી પરીક્ષણ લેબનું ઉદઘાટન કરાયું છે થરાદમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીના હસ્તે લેબનું ઉદઘાટન કરાયું બનાસ ડેરી અને ઈશા ફાઉન્ડેશન દ્વારા થરાદ ખાતે માટી પરીક્ષણ પ્રયોગશાળા તૈયાર કરાઈ લેબમાં જિલ્લાના ખેડૂતોના ખેતરોની માટીનું પરીક્ષણ કરાય છે ખેડૂતોને પોતાના ખેતરમાં કયા તત્વોની ઉણપ છે તેની માહિતી મળશે જેથી ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનમાં મોટો લાભ થશે માટી પરીક્ષણ માટે પ્રથમ તબક્કામાં સોળ હજાર ખેડૂત ધરાવતા ચાલીસ ગામની પસંદગી કરાય ચાલીસ ગામની માટીના પાંચસો દસ નમૂનાઓ સાથે બેઝલાઈન અભ્યાસ કરાયો વધુમાં બે હજારથી વધુ ખેડૂતોને માટી બચાવ અભિયાનની તાલીમ અપાય ઉપરાંત બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું લોકાર્પણ કરાયું જ્યારે ખીમણમાં બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ડિજિટલ ઉદઘાટન પણ કરાયું સોઈલ હેલ્થની અંદર પણ આટલું માઇક્રો માઇક્રો લેવલ ઉપર જવા માટેનું જ્યારે ભારત દેશની અંદર આ લેબ બની છે તો દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ જે સપનું જોયું હતું એ સપનું સદગુરુએ પ્રેરણા આપીને આજે અમારું પૂર્ણ કરવાનું કામ કર્યું છે આજે સોઇલ ટેસ્ટિંગ લેબ અહીંયાનું ઉદઘાટન થવામાં આવ્યું છે તો એનાથી સોઇલમાં કેટલા એના ન્યુટ્રીયન્ટ છે કેટલું પ્રકારનું એમાં કોપર છે પોટાશિયમ છે એ બધું જાણવા મળી શકશે અહીંયાથી અને જે પ્રકારની ઉણપ જોવા મળશે જે સોઇલમાં એ પ્રકારનું એમને આગળ ગાઈડન્સ મળશે લેબોરેટરી મતલબ જે આપણે દવા કરાવે જોઈએ તો એમાં શું શું ઉણપો છે એ આપણને ખ્યાલ આવે તો અહીંયા પણ જમીનની લેબ છે એ મોટો અહીંયા ફાયદો થશે આપણે ખર્ચામાંથી મુક્ત બનશે ખેડૂતો અને ફળદ્રુપ જમીનો બનશે ગુજરાત રાજ્યમાં આજથી ભાજપના સદસ્યતા અભિયાન ની શરૂઆત થઈ છે ભાજપનું સદસ્યતા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે સહકાર સેલ દ્વારા સદસ્યતા